મોટા ભાગની જૂની બીમારીઓ જેનાથી લોકો આજે વિશ્વમાં પીડાઈ રહ્યા છે તેનું મુખ્ય કેન્દ્ર પેટમાં છે સમય જતા અશુદ્ધિઓ એકઠી થતી જાય છે અને તમારી ઘનતા વધતી જાય છે બંને શરીર અને માથમ તે નક્કી કરે છે કે તમે જીવન વિશે કેવી રીતે વિચારો માણો સમજો અને અનુભવો છો હું ખરેખર જાણવા માંગુ છું ફક્ત પાણી પર ઉપવાસ કે ઉપવાસ વિશે તમારી સમજ અને લાંબા ગાળા માટે તેને કરવા માટે જોતે ખાવા પર પહોંચી ગઈ ઓકે ઉપવાસ ખોરાક નહીં સરસ તે ખોરાક થી વિરુદ્ધ છે તે સમય ખોરાક થી અલગ રહેવાનો છે અને તેના ફાયદાઓ જો તમે માનતા હો કે પોતાને રીસેટ કરવાની અને પોતાના ખોરાક સાથેના સંબંધને નવેસરથી તાજા કરવાનો કોઈ ફાયદો છે સહી

ડોક્ટર બીજે દિવસે સવારે કામ જતા પહેલાં ત્યાં પહોંચ્યો પરંતુ ગાડી તૈયાર ન હતી એટલે તેણે કહ્યું ઓકે સાંજે આવો ગાડી તૈયાર થઈ જશે તો પછી તે સાંજે પાછો ગયો પરંતુ ગાડી તૈયાર ન હતી તેણે કહ્યું શું બાબત છે તે કહ્યું સવારે આવો હું આવ્યો તે કહ્યું સાંજે આવ્યો હું સાંજે આવ્યો સમસ્યા શું છે અને તે મિકેનિક કોઈ અલગ પ્રકારના મૂડમાં હતો તેણે કહ્યું જો તમે હાર્ટ સર્જન છો તમે પણ યંત્રો ઠીક કરો છો હું પણ યંત્રો ઠીક કરું છું તો તમને મારા કરતાં દસ ગણા કેમ વધારે ચૂકવવામાં આવે છે તો પેલા ડોક્ટરે તેની સામે જોયું અને કહ્યું જ્યારે એન્જિન ચાલુ હોય ત્યારે તેને ઠીક કર હું પણ જોઉં તો મનુષ્ય જીવન અને મનુષ્ય શરીર જ્યારે કાર્યરત હોય ત્યારે તેને ઠીક કરવાની જરૂર છે નહીં તો તે અર્થહીન છે ખરું ને તમે તેનું પોસ્ટમોર્ટમ કરી શકો છો તેનો શું અર્થ છે આપણે આ શરીરને ઠીક કરવાની જરૂર છે જ્યારે તે કાર્યરત હોય તો તમારે આ શરીરને કાર્યરત હોય ત્યારે ઠીક કરવું હોય તો તમારે સમજવું જોઈએ કારણ કે આપણે કોઈ એવી વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ જે પાચનક્રિયા સાથે સંબંધિત છે આના ચાર તબક્કાઓ છે આ રગવું કંઈક અંદર નાખવું પચાવવું મિશ્રણ ઉત્સર્જન ખોરાકની આ ચાર પ્રક્રિયા છે અને એના પરિમાણ છે આરોગવું પાચન મિશ્રણ અને ઉત્સર્જન આરોગવાનું આજની દુનિયામાં લગભગ ગમે તે સમયે થાય છે ગમે ત્યાં તેઓ હોય બેસતા ઉઠતા ગમે તે સમયે દિવસ હોય કે રાત લોકો બસ ખાધા કરે છે કારણ કે ઘણું બધું ખાવાનું ઉપલબ્ધ છે માનવતાના ઇતિહાસમાં આવું પહેલા ક્યારેય નહોતું પરંતુ કમનસીબે નસીબ જોગે ઘણો ખોરાક ઉપલબ્ધ છે કમનસીબે લોકો જાણતા નથી ક્યારે ખાવું ક્યારે ન ખાવું જેમ સમયના ચક્ર હોય છે સમયના જો આપણે સમયને ચક્રો વડે જ જાણીએ છીએ જો આ ગ્રહ ફરે એકવાર આવી રીતે એક ચક્ર તો આપણે કહીએ કે એક દિવસ થયો નહીં તો તમને ખબર ન પડત જો ચંદ્ર આસપાસ ફરે તો આપણે કહીએ કે એક મહિનો જો આપણે સૂર્યની ફરતે ચક્ર ફરીએ તો તેને આપણે એક વર્ષ કહીએ છીએ તેથી સમય વિશે આપણો વિચાર મૂળભૂત રીતે ચક્રો પર આધારિત છે આપણો જન્મ અને મૃત્યુ પણ ચક્રનો જ પ્રશ્ન છે આપણી માતાઓના શરીરો ચંદ્રના ચક્રો સાથે સમન્વયમાં હતા ફક્ત એ કારણે આપણો જન્મ થયો નહીં તો આપણે જન્મ્યા ન હોત તો આપણું સંપૂર્ણ ભૌતિક અસ્તિત્વ એ ચક્રીય છે આખી આધ્યાત્મિક પ્રક્રિયા આપણે તેમાં જઈ શકીએ જો તમે ઈચ્છો તો મૂળભૂત રીતે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે ચક્રીય નથી કારણ કે ચક્રીયનો અર્થ છે તમે ગુળગોળ ફરી રહ્યા છો જો હું કહું કે તમે ગુળગોળ ફરો છો તો તેનો શું મતલબ છે એક ચક્રમાં તમે ક્યાંય નથી પહોંચી રહ્યા સામાન્ય રીતે જો હું તમને રણમાં છોડી દઉં જ્યાં અહીં તો પહાડો છે જો અહીં કંઈ પણ નિશાની ન હોય ફક્ત રેતી હોય તો લોકો ગોળ ગોળ ફરતા જ રહેશે જેનો અર્થ છે તમે ક્યાંય નથી પહોંચી રહ્યા એટલે કે તમે ખોવાઈ ગયા છો તો જે ક્ષણે તમે સંપૂર્ણપણે તમારા શરીર અને તમારા માનસિક માળખા સાથે ઓળખાવ છો તમે ચક્રોમાં ફરવાનું શરૂ કરશો તો ભારતમાં તે યોગ સંસ્કૃતિમાં તે ઘણું જ સ્પષ્ટ છે તેને સંસાર કહેવાય છે જેનો અર્થ છે ચક્રીય જીવન તો ચક્રીય જીવન ભલે તે સારું ચકડોળ હોય તમે જાણો છો જો તમે તેની સારી ગોઠવણ કરો તો તે એક સરસ ચકડોળ બનશે પરંતુ તમે ક્યાંય નહીં જાઓ બાળકો તે ચકડોળને માણી શકે છે પણ જો પુખ્ત લોકો તે ચકડોળમાં બેસીને ગોળગોળ ફરે એવું માનીને કે તેઓ સફર કરી રહ્યા છે તો તે ખૂબ કરુણાજનક બનશે તો આવું થાય છે ખરું ને તો શરીર એક ચક્ર છે આ ચક્રો ગ્રહોના ચક્રો સાથે ઘણા જોડાયેલા હોય છે ચંદ્રના ચક્રો સાથે સૂર્યના ચક્રો સાથે બધી વસ્તુઓ સાથે ચંદ્રના ચક્રો સૌર ચક્રો અને પૃથ્વીના ચક્રો શરીર માટે ઘણા મહત્વપૂર્ણ છે જો વ્યક્તિમાં જરૂરી જાગૃતિ હોય તો તેઓ અવલોકન કરી શકે છે કે કયા દિવસે તમારા શરીરને ખોરાકની જરૂર નથી હોતી દરેક બીજા જીવને આની જાણ છે કમનસીબે માણસો આ ભૂલી ગયા છે કારણ કે તેમની વિચાર પ્રક્રિયા અથવા તેમના મને તેમની બીજી દરેક સંવેદના જે તેમની સિસ્ટમમાં છે તેની ઉપર ઠોકી બેસાડી છે જો તમે તમારી સિસ્ટમનું અવલોકન કરો તો તમે જોશો કે એક ચોક્કસ દિવસે તમને ખાવાનું મન નહીં થાય તે દિવસે તમારે ખાવું ન જોઈએ પરંતુ ના તમે તમારા મિત્રના ઘરે છો એક પાર્ટી ચાલી રહી છે તો તમે ભરપેટ જમશો ભલે તમારું શરીર ના કહેશે તમે આ બધા પશુઓને જુઓ જો તમારી પાસે ઘરે કૂતરું હોય તો અમુક દિવસે તે ખાવાનું નહીં ખાય બંને કૂતરાઓ અને બિલાડીઓ શું તમે તે નોંધ્યો છે તે જઈને ઘાસ ખાશે જો તે ઉપલબ્ધ હશે તો અને ઉલટી કરીને પોતાને શુદ્ધ કરશે કારણ કે તે સભાન છે તે સંવાન છે કે આરોગવાનું સતત ચાલુ છે પરંતુ પાચન અને ઉત્સર્જન આરોગવા જેટલું કાર્યક્ષમ નથી આરોગવાનું વિવશતાથી થાય છે પરંતુ બીજા ભાગોએ કામ કરવું પડે છે પાચનના બીજા પરિમાણ પણ કામ કરતા રહેતા હોવા જોઈએ જ્યારે આપણે પાચનની વાત કરીએ છીએ પાચન આખા અન્ન માર્ગમાં થાય છે માત્ર પેટમાં નહીં અને મિશ્રણ પણ આખા અન્ન માર્ગમાં થાય છે તે એન્ટાયર એલેમેન્ટરી કેનો હવે ઉત્સર્જન માત્ર આંતરડા વડે જ નથી થતું ઉત્સર્જન કૃષિ સ્તરે પણ થવું બહુ જરૂરી હોય છે સમય જતા અશુદ્ધિઓ એકઠી થતી જાય છે અને તમારી ઘનતા વધતી જાય છે માથામાં જો તમે પોતાનું શુદ્ધિકરણ નહીં કરો તો તે સમય જતા જમા થતું જશે આપણે તેને કર્મ કહીએ છીએ કારણ કે જ્યારે તે જમા થશે તે નક્કી કરશે કે તમે કેવી રીતે વિચારો સમજો અને જીવનનો અનુભવ કરો છો લોકોને કદાચ તેનું ભાન ન હોય પરંતુ તેઓ એમ વિચારશે કે હું આવો જ છું મારો આ સ્વભાવ છે આ તમારો સ્વભાવ નથી આ રીતે તમે તમારી જાત સાથે ગડબડ કરી છે બરાબર તેથી આ શુદ્ધિકરણની પ્રક્રિયામાં એક અગત્યની બાબત એ છે કે આરોગ્યમાંથી વિરામ આપવો કારણ કે અન્ય સિસ્ટમો મોટાભાગે અનિયંત્રિત હોય છે તેને ઉત્તેજિત કરી શકો છો પરંતુ અનિયંત્રિત છે તે કાર્યશીલ છે જ્યારે આરોગ્ય એક સ્વૈચ્છિક પ્રક્રિયા છે જોકે કમનસીબે મોટા ભાગના લોકો માટે તે મજબૂરી બની ગયું છે તે એક સ્વૈચ્છિક પ્રક્રિયા હોવી જોઈએ એટલે કે હું ખાઈશ જ્યારે મારે ખાવું હશે જ્યારે હું નક્કી કરીશ કે મારે ખાવું છે ત્યારે હું ખાઈશ મારો હાથ નક્કી નહીં કરે કે હું ક્યારે ખાઈશ જો કોઈ વસ્તુ હાજર હોય કોઈ પણ વસ્તુ તમે જાણો છો લોકો આખો વખત આમ કરતા હોય છે હું સમજી શકું છું મારા વિચારમાં જો અમે તમારી આસપાસ સરસ ચોકલેટો મૂકીએ તો તમે નહીં પણ તમારો હાથ ખાશે તેથી આરોગવું એક સભાન પ્રક્રિયા હોવી જોઈએ આ સભાનતા લાવવા માટે અનેક પદ્ધતિઓ છે એમાંની એક છે ઉપવાસ બસ પોતાની જાતને ખોરાક અને પાણીથી દૂર રાખવા તે સિસ્ટમને હાનિકારક હોઈ શકે તમારે તેને જરૂરી અભ્યાસોથી આધાર આપવો જોઈએ જો તમારી પાસે જરૂરી અભ્યાસો હોય તો તમારી ખોરાકની જરૂરિયાત ઓછી થઈ જશે જુઓ આપણી શક્તિઓ માત્ર આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી જ નથી આવતી સૂર્યપ્રકાશ હવા પાણી ખરેખર તો યોગ વિજ્ઞાનમાં અમે કહીએ છીએ કે જો તમે તમારી સિસ્ટમને ખરેખર સારી રાખવા ઈચ્છતા હોવ તો સાહીઠ થી સિત્તેર ટકા શક્તિઓ આ ત્રણ પરિબળોમાંથી આવવી જોઈએ સૂર્યપ્રકાશ હવા અને પાણી બાકીના ચાળીસ ટકા તમે જે ખોરાક ખાઓ છો તેમાંથી આવવી જોઈએ તેથી કુદરતી રીતે ખોરાકની માત્રા તમે જે ખાઓ છો તે ઘટશે મારે તમને પોતાના વિશે વાત કરવી જોઈએ જ્યારે હું યુવાન હતો ત્યારે ખૂબ ખાતો હું ક્યારેય જાડો ન થયો કારણ કે હું અતિશય પ્રવૃત્તિમાં રહેતો હતો પરંતુ આજે હું જે ખાઉં છું તે પહેલાની સરખામણીમાં ખરેખર દસમા ભાગનું કે તેથી પણ ઓછું છે ઓગણીસ વર્ષની ઉંમરથી તે આજ સુધી મારું વજન એટલું જ છે એટલું જ જેટલું ઓગણીસની ઉંમરે હતું માત્ર એટલી વસ્તુ છે કે ત્યારે બધું વજન મારા ખભા પર હતું અને હવે મારી ઉપર ગુરુત્વાકર્ષણની સતત અસરને કારણે તે સરકીને નીચે આવી ગયું છે પણ મેં જાતને જાળવી રાખી છે તો ઉપવાસ એક પ્રક્રિયા તરીકે જરૂરી સમજણ સાથે કરવો જોઈએ જો લોકોને તે સભાનતા ન હોય તો ભારતમાં અમે અગિયારમો દિવસ નક્કી કર્યો છે જેમાં તમારે ઉપવાસ કરવો જોઈએ જો તમે ઉપવાસ ન કરી શકો તો તમારે એકદમ હળવી વસ્તુ ખાવી જોઈએ આપણે તેને ફલહાર કહીએ છીએ ફળ એક એવું પદાર્થ છે જેમાં નેવું ટકા પ્રાણી હોય છે અને તમારે પાણી ખાવું જોઈએ નહીં કે પાણી પીવું જોઈએ આ યોગ વિજ્ઞાન છે જ્યાં સુધી શક્ય હોય તમારે પાણી ખાવું જોઈએ તમે હંમેશા સભાન રહો કે તમે શું ખોરાક ખાવ છો તેમાં શું પાણીનું પ્રમાણ છે જેમ કે જો તમે એક દક્ષિણ ભારતીય ભોજન જમો હું એક રાંધેલા ભોજનની વાત કરું છું જો તમે તે ખાઓ તો સરળતાથી તેમાં સાહીઠથી સિત્તેર ટકા પાણી હશે હકીકતમાં તો ઘણું વધારે કેટલાક ખોરાકમાં તો તે ઘણું વધારે હોય છે પરંતુ હવે અહીં તમે જે ખોરાક ખાઓ છો તમે બ્રેડ ખાઓ છો જે કદાચ એકાદ મહિના પહેલાં બની હશે શું તે ઓછામાં ઓછું છે અને કહેવાતી ઓર્ગેનિક દુકાનોમાં પણ ઓછામાં ઓછી એક મહિનો કે એક અઠવાડિયા જૂની કોઈ પણ જેને તાજી બ્રેડ લઈને નથી આવતું અને એમ પણ જે રીતે બ્રેડ બનાવવામાં આવે છે તેમાં પાણીનું કોઈ પ્રમાણ નથી હોતું ઘણું જ ઓછું હશે તો અવશ્ય તમે તેનું વળતર એક કોકાકોલાની ડોલ કે એવી કોઈ વસ્તુથી કરશો ખરું કહું છું ને કહ્યું ડોલ ડોલ એક એ સારી માત્રા છે ક્યારેક આટલી મોટી હોય પરંતુ તે આવી રીતે કામ નથી કરતું જો તમે તમારા ખોરાક સાથે કોઈ પણ પ્રકારનું પીણું પીવો છો તો જે પાચન ક્રિયા માટે જરૂરી એસિડ છે તે મંદ થઈ જશે અને તમારી આખી પાચન ક્રિયા બિન કાર્યક્ષમ થઈ જશે કારણ કે ખોરાક જ્યારે અંદર જાય છે ત્યારે જો તેમાં પાણીની માત્રા હોય તો તે મદદરૂપ થશે પરંતુ જો તમે ઉપરથી કોઈ પીણું લો તો તમે જોશો કે ખોરાક પેટની કોથળીમાં ઘણા લાંબા સમય સુધી રહેશે અમે આ વિશે હંમેશા ચિંતિત હોઈએ છીએ યોગ સંસ્કૃતિમાં અને જીવનમાં અમે નથી ઈચ્છતા કે ખોરાક અમારા પેટની કોથળીમાં મહત્તમ અઢી કલાકથી વધારે રહે અઢી કલાકના સમયમાં મેં શું ખાધું છે અને કેટલું ખાધું છે તેનાથી કોઈ ફરક નથી પડતો તે અન્ય ભાગમાં જતો રહેવો જોઈએ જો તે ત્યાં જ રહી જાય છે તો તે તમને સુસ્ત બનાવશે તેનાથી તમે તમારી સમજશક્તિ ગુમાવશો તમારી તમારી સમજણનું સ્તર તમારી સમજશક્તિનું તેજ ગુમાવશો જેની તમે નોંધ લેશો જો તમે ખોરાક કોક વગર કે કોફી કે ચા કે બીજી કોઈ વસ્તુ વગર લેશો તો તે તમને સુસ્ત બનાવશે નીચે પડશે ઘણા લોકો એક સંસ્કૃતિ બનાવી છે કે ખાધા પછી તેમણે સૂવું પડશે આ તેના જેવું છે કે તમે પેટ્રોલ સ્ટેશન પર ગયા અને પેટ્રોલ ભર્યા બાદ એન્જિન શરૂ ન થાય કારણ કે ટાંકીમાં પેટ્રોલ ભરેલું છે છે તેથી તેથી તેનો અર્થ એવો થાય પાચન સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય છે તે સુનિશ્ચિત કરવા માટે કારણ કે મોટા ભાગની ઘર કરી ગયેલી બીમારીઓ જેનાથી લોકો આજે વિશ્વમાં પીડાઈ રહ્યા છે તેનું મુખ્ય કેન્દ્ર પેટમાં છે હા ઘણા બધા લોકો માટે તે માથા તરફ જઈ રહી છે પરંતુ મોટે ભાગે મુખ્ય કેન્દ્ર પેટમાં છે જે રીતે તેઓ જે ખાય છે અને જેવી રીતે ખાય છે તો આ જે રીત છે તેમના ખાવાની શિસ્ત લાવવા માટેની એક સરળ વસ્તુ છે કે મહિનામાં કદાચ એક કે બે દિવસ તમે હળવો ખોરાક જે શરીર માટે ખૂબ સરળ અને સહેલું હોય તે લો જો તમે માત્ર થોડું પાણી અથવા થોડું લીંબુ અને પાણી અથવા થોડું હળવું મધવાળું પાણી લો તો તે મદદરૂપ થશે પરંતુ જો તે તમારા માટે શક્ય નથી તો કદાચ કોઈ ફળ કે અન્ય વસ્તુ જે સિસ્ટમ માટે ઘણી હળવી હોય છે તેવું કંઈક લો તેની પાછળનો વિચાર છે કે પાચનક્રિયા અને મિશ્રણ ક્રિયાને વિરામ આપવો જેથી કરીને શરીરના બાકીના ભાગો કોષીય સ્તરે ઉત્સર્જન કરવાનું શરૂ કરે તે બધી અશુદ્ધિઓને બહાર ફેંકે તે જરૂરી છે